नमस्ते, हूँ नीलम मिस्त्री असोमित विद्या गीता पाटी धोरण 10 अपने चैप्टर नंबर 6 जैविक क्रियाओ विषे जोईए। तो यहाँ आप रुधिर परिवहन हृदय पंप तरीके कार्य करे रुधिर परिवहन के रीते थाय जोई गया बराबर। तो जयरे हृदय विषे जो तमने टूक में पूछाय हृदय थीअरी पर पूछाय तो तमारे हृदय की आकृति दौरी जरूरी बने। तो हवे आपणे हृदय की आकृति दौरता शीखी ध्यान थी जोजो एकदम इजी आकृति है एकदम सरलता थी तमने आवड़ी जैसे बराबर। तो अपने दरेक ने खबर है कि हृदय का आकार दिल आकार बराबर। तो लगभग आप प्रमाण दौरवा प्रयत्न करो हृदय सहेज डाबी बाजू ने वड़े ये प्रमाण आप हृदय दूर हृदय नो जो आ भाग है कोईपण दिवस अणीदार दर्शाव नहीं बराबर। त्यारबाद हवे आ बने बे भाग थे ये वच्चे आ रीते लाइन उभो कर बराबर। હવે નીચેને આપણે કીધું છે કે ઉપરના જે બે ભાગ છે એને કણક કહેવાય અને નીચેના જે બે ભાગ છે એને ક્ષેપક કહેવાય। તો આપણે થિયરીમાં શીખી ગયેલા છે કે ક્ષેપકની જે દિવાલ છે કેવું હોય જાડી અને સ્થિતિસ્થાપક બરાબર। તો ક્ષેપકની દિવાલ જાડી દર્શાવવા માટે અહીંથી આપણે આ રીતે દર્શાવી શકીએ આ ભાગ થોડો ઘાટો દર્શાવી દેવાનો એટલે દિવાલ થોડી જાડી હોય એવું દેખાય जम
द्विवाहक पास है द्विदलवाहक पास ऑक्सीजन युक्त रुधिर लाई जाए बराबर इन्हें आ वाहिनी आवशे बराबर तो ये वाहिनी नु नाम छे महाधमनी अथवा तो तुमने जॉबिंग में नाम आप्यु छे धमनी कान बराबर हवे आ थई गई हवे अहीं जोईए तो अहीं जे वाळ छे त्रिदल वाळ छे बराबर तो अहीं जे शेपकवाळ रुधिर छे अहीं थी पसार थशे बराबर नहीं यदि पसार करने क्या जैसे तो फेफड़ा में जैसे बराबर तो आज ही वाणी छे नाम छे फुफ्फुसीय धमनी बराबर हो गई ये जमनाक्षेपक में रुधिर आवे छे तो क्या थी आवे छे जमना कणक में थी तो जमना कणक में रुधिर क्या थी आवे तो शरीर ना विविध अंगों में कार्बन डाइऑक्साइड रुधिर आए छे बराबर तो शरीर ना विविध अंगों में जमना कणक में रुधिर अहीं थी पण आवे छे अने अहीं थी पण आवे छे बराबर तो एनु नाम छे शिरा बराबर आ आगळना भागे छे એટલે એને કહેવાશે અગ્રમહાશિરા અને આ પાછળના ભાગે છે એટલે એને કહેવામાં આવશે પશ્વ મહાશિરા બરાબર હવે આપણે અહીંયા કીધું કે ડાબા ક્ષેપકમાં રુધિર ડાબા કણકમાં આવે છે પણ ડાબા કણકમાં રુધિર ક્યાંથી આવશે તો ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કણકમાં પ્રવેશે છે બરાબર કઈ માર્ગે તો આગળ વાહિનીમાંથી તો રુધિર લાવે છે એટલે શું કહેવાશે ધમની કહેવાશે સોરી હા ધમની કહેવાશે બરાબર પણ એ ક્યાંથી આવે છે ફેફસામાંથી તેનું નામ થશે ફુફ્ફુસીય ધમની बराबर सॉरी फुफ्फुसीय शिरा रुधिर लावे छे એટલે શિરા છે બરાબર તો આ થઈ આપણી હૃદયની આકૃતિ હવે આ હૃદયમાં આપણે પરિભ્રમણ જોઈએ તો પરિભ્રમણ કેવી રીતે થશે રુધિરનું તો ડાબા કણકમાં ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર પ્રવેશે છે એ ઓક્સિજનયુક્ત રુધિર દ્વિદલ વાહક દ્વારા ડાબા ક્ષેપકમાં પ્રવેશે છે અને એ રુધિર મહાધમની દ્વારા ધમની કાન દ્વારા ક્યાં જશે તો શરીરના વિવિધ અંગોમાં જશે બરાબર અને એ શરીરના અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાંથી પ્રવેશે છે હૃદયમાં તો અગ્રમહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા જમણા કણકમાં પ્રવેશે છે બરાબર અને ત્યાંથી રુધિર ક્યાં પ્રવેશે છે તો ત્રિદલ વાહકમાંથી જમણા ક્ષેપકમાં અને જમણા ક્ષેપકમાંથી એ રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ક્યાં પ્રવેશે છે તો ફેફસામાં પ્રવેશે છે જ્યાં શું થાય છે તો રુધિરનું શુદ્ધિકરણ થતું હોય છે બરાબર તો આ હવે આપણા હૃદયની આકૃતિ બરાબર હવે તમને એવું પૂછાય કે ફેફસામાં ઓક્સિજનમાં રુધિરનો પ્રવેશ બરાબર ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ તો કેવી રીતે દોરવાનું તો એ હૃદયની આકૃતિ તો આપણે બતાવી છે આ રીતે હૃદયની આકૃતિ દોરી દેવાની બરાબર આ રીતે હવે શું કરવાનું તો આ ફેફસામાંથી રુધિર ક્યાં પ્રવેશે છે તો સોરી હૃદયમાંથી રુધિર ક્યાં જાય છે તો ફેફસામાં તો અહીંયા આ રીતે આપણે બતાવી દઈએ એકદમ પાતળી હોય છે બરાબર જેના કારણે વાયુની આપણે સરળતાથી
કેપ્સામાં જે ઓક્સિજન હોય છે એ ઓક્સિજન ક્યાં પ્રવેશે છે? રુધિર કેશિકાના રુધિરમાં. અને જે રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે એ ક્યાં જતો રહેશે? ફેફસામાં. બરાબર. એટલે આ તરફ જે હવે રુધિર આવશે એ કેવું આવશે? ઓક્સિજન યુક્ત રુધિર પ્રવેશે છે. બરાબર. જે અહીં કણકમાં આવશે. બરાબર. કયું કણક? પણ ડાબું કણક. બરાબર. અને અહીંયા આવશે જમણું કણક. આ છે જમણું ક્ષેપક અને આ છે ડાબું ક્ષેપક. બરાબર. તો ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય? તો સોરી, કર્ણકમાં રુધિર પ્રવેશે છે અને એ જમણા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં જાય. ત્યારબાદ આ જે રુધિર છે એ કર્ણકમાં, સોરી, ક્ષેપકમાંથી ક્યાં જશે? તો શરીરના વિવિધ અંગોમાં જશે. બરાબર. એટલે અહીંથી આપણે આ રીતે બતાવી શકીએ. શરીરના અંગોમાં જે રુધિર આવશે એ કયું આવશે? ઓક્સિજન યુક્ત રુધિર આવશે. અહીં પણ જે શરીરનું અંગ છે આપણું, ત્યાં પણ આ જે રુધિર વાહિની છે એ નાની નાની રુધિર કેશિકામાં પરિવર્તન થાય છે. તો તેના દ્વારા શું થાય છે? રુધિરના જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે એ આપલે થાય છે. બરાબર. તો જે ઓક્સિજન રુધિર લાવે છે એ ઓક્સિજન શરીરના અંગને મળી જાય છે અને શરીરના અંગમાં જે જૈવિક ક્રિયાઓ થઈ હોય છે તો તે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય છે. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાં આવી જશે? રુધિરમાં આવી જશે. એટલે હવે જે રુધિર કેશિકાઓ અંગમાંથી બહાર નીકળશે એ રુધિર કેશિકામાં જે રુધિર હશે એ કેવું હશે? તો CO2 યુક્ત રુધિર હશે જે ક્યાં પ્રવેશે છે? તો જમણા કણકમાં પ્રવેશે છે. બરાબર. તો આ રીતે આપણા શરીરમાં ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું પરિવહન થતું હોય છે. થેન્ક યુ. ખબર પડે.